બરુ જિલ્લાના તમામ તાલુકા પશુ ચિકિત્સકો સાથે પશુ પક્ષી થકી ફેલાતા બર્ડ ફ્લૂની દહેશતના કારણે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આર એન નાઈએ તંત્રની કામગીરી અંગે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હજુ એક પણ બ્લડ ફ્લૂનો કેસ નોંધાયો નથી, તેમ છતાં બ્લડ ફ્લૂ ફેલાય નહીં તેના આગોતરા આયોજનના ભાગરૂપે તંત્ર દ્વારા જિલ્લામાં પશુ ચિકિત્સકો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ભરૂચ જિલ્લામાં ચાલતી ચિકનની શોપ તેમજ 165 જેટલા પોલ્ટ્રી ફાર્મો પણ સર્વે કરવામાં આવી રહ્યા છે. કોરોનાને નાથવામાં હજુ સફળતા મળી નથી ત્યાં હવે બ્લડ ફ્લૂએ દસ્તક દેતા લોકોમાં દહેશત છે. કોરોના મહામારી બાદ સાવચેતીના પગલાં લેવા અત્યંત આવશ્યક છે. તેવામાં બ્લડ ફ્લૂને લઈને તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવા માટે પશુ ચિકિત્સકો પાસે મીટિંગનું આયોજન હાથ ધરી આગામી સમયમાં કોઈ અન્ય બીમારી ભરૂચ જિલ્લામાં પગ પેસરો ન કરે તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે રાહતની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં હજી સુધી તો બ્લડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પશુ ચિકિત્સક અધિકારી મિત્રોની મીટિંગ રાખવામાં આવેલ છે. આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધી છે, એટલે આપણો ગુજરાત રાજ્યનો પશુપાલન પ્રભાગ અત્યારે એકદમ હાઈ એલર્ટ ઉપર છે અને અમે બધા જ અધિકારીઓ અને અમારા તમામ કર્મચારીઓ આ બાબતે સર્વે કરી રહ્યા છીએ અને ચાંપતી નજર રાખી રહ્યા છીએ. હાલમાં આપણા ભરૂચ જિલ્લામાં આવું કોઈ ઇન્સિડન્સ જોવા મળેલ નથી. વધારે પડતા પક્ષીઓ જો કોઈ જગ્યાએ મરેલા જોવા મળે તો અત્રે જાણ કરવા માટે આપણે તમામ તાલુકાઓમાં તમામ પશુ ચિકિત્સક અધિકારીઓને જાણ કરેલ છે અને આ બાબતે અમે એકદમ બધી તૈયારીઓ પીપી કીટને જે કંઈ એની જરૂર છે તે અમારે પશુપાલન વિભાગ તરફથી અમને મળી ગયેલ છે અને અમે એની તૈયારી પૂરેપૂરી કરી લીધેલ છે.